નિમણૂક પામેલા અને ઉમેદવારોની જાતિના પ્રમાણપત્ર સામે પ્રશ્નો ઉઠાવી નિમણૂક ઉપર બ્રેક લગાવવામાં આવી છે જાતિના પ્રમાણપત્રમાં રાઠવા અને રાઠવા કોરી શબ્દને લઈ ઊભી થયેલ ગુંજના કારણે વિશ્લેષણ સમિતિ દ્વારા આદિવાસીઓને હેરાન કરવામાં આવતા હોવાના અને પોલીસ સહિત વિવિધ વિભાગોમાં નોકરી કરતા આદિવાસીઓના જાતિના પ્રમાણપત્રો સામે સવાલો ઉભા કરી નોટિસો પાઠવવામાં આવી રહી છે હાલમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જાતિના દાખલા આપવામાં નથી આવી રહ્યા તેવા આરોપ સાથે હવે સામાજિક આગેવાનો આંદોલનના મૂડમાં છે જાતિના આ પ્રશ્નને લઈને ભૂતકાળમાં પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ એક થઈને સામાજિક આગેવાનોની સાથે રહીને અનેક આંદોલનો કર્યા છે સરકાર અને મંત્રીઓ બદલાઈ ગયા પણ રાઠવા જાતિના પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના સામાજિક આગેવાનો છોટાઉદેપુર ખાતેની મામા માર્ગેરેટ ઓક્યાની સંક સ્કૂલ સંકુલમાં એકઠા થયા હતા અને ત્યાંથી તેઓ એકસાથે રેલી સ્વરૂપે ઉદેપુર ખાતે રાજ્યસભાના સંસદ નારાયણ રાઠવાના ક્વાંટ ખાતે લોકસભા સંસદ ગીતાબેન રાઠવા અને પાવી જેતપુરના ધારાસભ્ય અને વિધાનસભાના નેતા વિપક્ષ સુખરામ રાઠવાના તેમજ પાવી જેતપુર ખાતે છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી ઘેરાવો કર્યો હતો સામાજિક આગેવાનોએ જનપ્રતિનિધિઓને એક આવેદન પાઠવી દસ દિવસમાં નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સાથે જિલ્લા બંધની ચીમકી ઉચ્ચારી છે સામાજિક આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે સરકારની આદિવાસી જાતિના આ પ્રશ્નનો ઉકેલ લાવવાની ઈચ્છાશક્તિ નથી અનુસૂચિ પાંચમા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ ખનીજ સંપત્તિઓ પર સરકારની નજર છે સરકાર આદિવાસીઓને આદિવાસીમાંથી બાકાત કરી અને અનુસૂચિત પાંચ દૂર કરવા માગે છે સંસદ ગીતાબેન રાઠવાએ સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી પોતે સમાજ સાથે હોવાનું કહી ટૂંક સમયમાં રાઠવા જાતિના પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી અલ્લારખા પઠાણ પઠાન જડેશ ટીવી છોટાઉદેપુર